गुजरात ना राजकारण ना सौथी मोटा समाचार प्राप्त थई रह्या छे। खोडलधाम नरेश पटेल पहोंच्या छे दिल्ली खाते। आवतीकाले कांग्रेस हाईकमांड साथे महत्वनी बैठक में ते उपस्थित रहेशे। बैठक में प्रशांत किशोर पण रहेशे हाजर। गम्मे ते घड़ीए नरेश पटेल ने कांग्रेस में जोड़वानी थशे जाहेरात। प्रशांत किशोर नो रस्तो क्लियर थता हवे नरेश पटेल पण विधिवत रीते कांग्रेस में प्रवेश करशे। संवाददाता दीक्षित जोड़ाई गया है फोनलाइन पर वधु अपडेट साथ। दीक्षित जणावशो के खोडलधाम नरेश पटेल दिल्ली खाते पहुंची गया है और आती काले कांग्रेस हाईकमांड साथ महत्वनी बैठक पण छे। જે પ્રમાણે રાજ્યની રાજનીતિ દર મિનિટે બદલાઈ રહી છે અને તે જ રીતે અત્યારે મહત્વના અપડેટ એ મળી રહ્યા છે કે એક બાજુ કોંગ્રેસ પક્ષમાં હાર્દિક પટેલની નારાજગી ચાલુ છે તો બીજી બાજુ નરેશ પટેલે કોંગ્રેસમાં જોડાવાનું મન મક્કમ કરી લીધું છે। નરેશ પટેલ આજે થોડા ટૂંક સમય પહેલા દિલ્હી પહોંચ્યા, પ્રશાંત કિશોર સાથે તેને મુલાકાત પણ કરી અને આવતીકાલે સવારે નરેશ પટેલ છે તે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે મુલાકાત કરનાર છે, જેમાં પ્રશાંત કિશોર પણ હાજર હશે અને અશોક ગેહલોતની પણ સીધી રીતે નજર રહેશે। કારણ કે જે રીતે પ્રશાંત કિશોરને મૂકવામાં આવ્યા છે અને અશોક ગેહલોતને વિશેષ જવાબદારી પણ ગુજરાતની ચૂંટણીમાં આપવામાં આવી છે, કારણ કે 2017માં તેઓ ગુજરાત કોંગ્રેસના પ્રભારી હતા અને કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ સારું હતું। જ્યારે હવે નરેશ પટેલ છે તે વિધિવત રીતે એક દિવસમાં પણ જોડાઈ છે, એક કલાકમાં અને એક અઠવાડિયામાં પણ, એટલે કે હવે નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવાની ઘડીઓ ગણાઈ રહી છે। મહત્વની વાત છે કે એક યુવા પાટીદાર નેતા કોંગ્રેસ પાર્ટીથી નારાજ કરી રહ્યા છે અને નરેશ પટેલ જોડાય ત્યાં સુધી હાર્દિક કોંગ્રેસમાં રહેશે કે નહીં તે પણ એક સવાલ છે। પરંતુ અત્યારે મહત્વના અપડેટ એ કે નરેશ પટેલ છે તેનું કોંગ્રેસમાં જોડવાનું નક્કી થઈ ગયું। હાઈકમાન્ડે પ્રશાંત કિશોરને જે રીતે લીલી ઝંડી આપી અને ત્યારબાદ તમામ માધ્યમોમાં સમાચાર વહેતા થયા હતા કે હવે નરેશ પટેલ છે તે પણ જોડાઈ જશે અને તેવા જ સંકેતો મળી રહ્યા, નરેશ પટેલ દિલ્હી દરબારમાં છે તે પહોંચી ચૂક્યા છે અને જે પોતાની વાત હતી તે વાત મૂકશે અને હવે કઈ રીતે નરેશ પટેલ જોડાઈ છે કોંગ્રેસમાં તે આગામી દિવસોમાં ખબર પડશે। પરંતુ એક ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે નરેશ પટેલ વિધિવત રીતે કોંગ્રેસમાં જ જોડાશે। જી દીક્ષિત, તમામ માહિતી બદલ આપનો આભાર।